રજતના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેણે અલગ અલગ કોર્સિસની ફી વિશે જાણવાનું શરૂ કર્યું. એન્જિનિયરિંગની ફી 12-20 લાખ રૂપિયા, મેડિકલની ફી 30 લાખથી 1 કરોડ અને MBA જેવી હાયર સ્ટડીઝની ફી 25 લાખ રૂપિયા. રજત વિચારી રહ્યો છે કે જ્યારે તેનો 6 વર્ષનો પુત્ર આ કોર્સ કરવાની ઉંમર સુધી પહોંચશે તો આ કોર્સની ફી તો ઘણી વધી જશે. રજતની ચિંતા પણ વ્યાજબી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકનો રિપોર્ટ દર્શાવે છે કે 2012-2020ની વચ્ચે અભ્યાસના ક્ષેત્રમાં મોંઘવારીની સવારી સૌથી ઝડપી રહી. ખાવા પીવાની વસ્તુઓની મોંઘવારી 9.62% રહી, હેલ્થ કેર ઇન્ફ્લેશન 8%, પરંતુ આ બંનેની તુલનામાં એજ્યુકેશન ઇન્ફ્લેશન સૌથી વધુ 10% રહ્યું. અભ્યાસના ખર્ચમાં ઘણા બધા લેયર્સ હોય છે. ટ્યુશન ફી દર વર્ષે વધે છે, કોલેજ પહોંચવા માટે ટ્રાન્સપોર્ટ પર ખર્ચ થાય છે. જો તમે તમારા ઘરથી બીજા શહેરમાં ભણવા જશો તો રહેવા અને ખાવા પીવાનો ખર્ચ પણ તેમાં ઉમેરો, એટલે અભ્યાસનો ખર્ચ માત્ર સંસ્થા અને કોર્સથી નક્કી નથી થતો. ફી ઓનલી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અમિત કુકરેજા કહે છે કે બાળકોનું હાયર એજ્યુકેશન એક જરૂરી લક્ષ્ય છે, એટલે પૈસા બચાવવાની સાથે તેનું રોકાણ કરવું પણ જરૂરી છે. આ રોકાણને જેટલું વધારે સમય આપશો તેટલા સારા રિટર્નની શક્યતા રહે છે. અમિત ઇક્વિટી અને ડેટ સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે, કારણ કે જો રોકાણકારની પાસે 8-10 વર્ષ કે તેથી વધુ સમય છે તો મ્યુચ્યુઅલ ફંડમાં 12-14% વાર્ષિક રિટર્નનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. તમારે કેવા મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોઈએ તેની પસંદગી તમારી પાસે કેટલો સમય છે તેના આધારે કરો. જો 5 વર્ષથી ઓછો સમય છે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરો. જો 6-7 વર્ષનો સમય છે તો લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ડેક્સ ફંડ સારું રહેશે. અને જો 10 વર્ષ સુધીનો સમય છે તો લાર્જ કેપ ઉપરાંત મલ્ટી કેપ અને ફ્લેક્સી ફંડ સારો વિકલ્પ છે. જો તમે દર મહિને 10,000 રૂપિયાની SIP કરશો તો 12% રિટર્નના હિસાબે 5 વર્ષમાં તમે કુલ જમા કરશો 6 લાખ રૂપિયા. તમારું રિટર્ન થશે 8,24,864 રૂપિયા, એટલે કે 2,24,864નો ફાયદો. પરંતુ આ જ 10,000 જો 10 વર્ષ સુધી રોકાણ કરશો તો કુલ રોકાણ થશે 12 લાખ રૂપિયા અને કુલ રિટર્ન થશે 23,23,391, એટલે કે 11,23,391 રૂપિયાનો વધારો. એટલે જરૂરી છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી તેના અભ્યાસ માટે રોકાણ શરૂ થઈ જવું જોઈએ, જેથી તમે મોંઘવારીને મહાત આપીને મોટું કોર્પસ તૈયાર કરી શકો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.